सभा में उसके साथ श्री मंदिर भेदास जी एवं ऋषि स्वामी एवं बाला सभी भक्त जन जय स्वामीनारायण जय स्वामीनारायण। आज घोषणा भूतपूर्व सरस्वत श्री जी महाराज धर्म विषय बात करी है। धर्म कोने के व्हाट इज द रिलीजन व्हाट इज द मीनिंग ऑफ द रिलीजन मीनिंग सूचन कारण सूचन धर्म कोने के और उदाहरण प्रश्न तब धर्म कोने मानो छे દરેક અલગ અલગ વિચાર હોય ને ધર્મ કોને કહેવાય કોણ કહેશે સદાચારયુક્ત જીવન જીવે તે સદાચારયુક્ત જીવન જીવે તે કેવી રીતે માનો ધર્મ ભગવાન તરફ જે જોડે અને તે કેવી રીતે માનો આપણે જીવન જીવવાની જે પદ્ધતિ નક્કી કરીએ એ જે આપણે પાળીએ છીએ નિયમ ધર્મ એ ધર્મ ધર્મનું મૂળ શું છે જે કાર્યમાં ન્યાય સદાચાર હોય તેને ધર્મ કહેવાય પણ જે કાર્યમાં ન્યાય સદાચાર ના હોય તેને ધર્મ ન કહેવાય જેમ કે ધર્મ કાર્યમાં પશુની બલિ આપવી એ ધર્મ નથી કોઈ પણ તમે પશુને મારી ના શકો કારણ કે તમે જીવિત કરી શકતા નથી તમારી મેં શક્તિ હોય તમે જીવિત કરી શકતા હોય તમે હક છે મારો પણ એ તમારો હક નથી એ તમારું કાર્ય નથી એક સરસ મજાનું દ્રષ્ટાંત છે ઊંડી માર કરીને એક ડાકો હતો એને રાજાથી ખૂબ ભેર હતું તેને પ્રણ લીધો કે હું 1000 લોકોને મારીને એમની આંગળીઓ કાપીને હાર બનાવી પહેરીશ એટલે જંગલમાં જે જંગલમાં રહેતો ત્યાં કોઈ જતું નહીં જાય તેને મારી નાખે એની આંગળી કાપીને હારમાં ગોથી દીધી એની માં પણ એને કાયમ મળવા પણ જતી હતી પણ છેલ્લો દિવસ એવા હોય કે 999 થઈ ગઈ એક આંગળી બાકી હતી એની માએ પણ જવાનું બંધ આપણે પંચત્વમ ગતા થશે આપણું એટલે કે આપણે 5 તત્વમાં વળી જશું કેમ કે અહીંયા ઉંગળી માર કરીને એક ડાકુ રહે છે એટલે પછી કે છે તું છે કોણ એટલે તેનો ઇતિહાસ કીધો છે પછી કીધું કે હું તમને મારી નાખીશ મારે તમારી આંગળી જોઈએ છે હવે બુદ્ધ કે સારું પણ એક કામ કરીશ પેલા તું એ કે આ જરૂર કરી તો પેલું સામે ઝાડ છે ને એને ડાળી કાપી લે તોડી લાવ્યો ગયો નામનો તોડી લાવ્યો તો એને તોડી લાવ્યો મોટી ડાળી તોડી લાવ્યો પાછો એટલે કીધું સારું હવે પાછી એને ત્યાં જ્યાં તે એવી કહીએ કે હવે ના થાય કેમ કે એક વાર તું જ્યાં છૂટી થાય થાય નહીં તું બોલે કીધું કે તે આટલા જેટલા લોકોને મારે છે ને એ પાછળ તું જીવિત કરી શકીશ કે ના તો તને કોણ અધિકાર આપ્યો એને મારવાનો એ દિવસથી ઉંગલી મારે તે છોડીને બુદ્ધની સાથે ચાલવા લાગ્યું સંત થઈ ગયા છે એટલે ધર્મ આપણે જે પાળી છે એમાં આપણે વિચારવાનું છે આપણે ભણેલા ભણેલા છીએ આપણે કેવો ધર્મ પાળવો મનુષ્ય અને પશુમાં કઈ જ ભેદ નથી ખાલી એક ધર્મ ભેદ છે આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મે તત્ પુષ્ભિર્નરાણામ ધર્મો હિતેષાં ન
અધિકો વિશેષો ધર્મેણ હિ નાપસભિ સમાનઃ. આહાર ભોજન આપણે પણ ખાઈએ છીએ, પશુ પણ ખાય છે. નિદ્રા આપણે પણ સૂઈએ છીએ, પશુ પણ સૂએ છે. આ નિરાભય મૈથુન છે, જે ભોગ ઉલ્લાસ આપણે કરીએ છીએ એ પણ કરે છે. પણ વિશેષતા શું છે? તો કે ધર્મ, માણસ ધર્મ પાળે છે એટલે પશુ કરતાં એક જુદો જ પ્રાણી છે. એક સરસ મજાની વાત છે, બહુ જૂની છે. કૃષ્ણવંશી યુતમ દૃષ્ટવા રૂકમણી પ્રાહ નારદન જળજાત્યા સમુત્પન્ના કથમ જાતા હરિપ્રિય નિશમ્ય રૂકમણી વાક્યમ નારદો નિરપ્રે સુણો દેવી ભક્ષામી કથામ પાપ પ્રણાશમી. એક વખત નારદજી દ્વારકા ગયા છે તો રૂકમણીએ પ્રશ્ન પૂછ્યો કે આ કૃષ્ણ છે ને પેલી ગેંડી લાકડી અને વાંસળી જોડે જોડે કેમ રાખે છે? એવું તો શું એ લોકોએ કર્યું છે કે એને જોડે જોડે રાખે છે, જ્યાં પણ જેમ જોડે જોડે અમે આઠ પ્રણાલીઓ છે, છતાં અમે ક્યારેય કશું એટલો ભાવ નહીં, પ્રેમ નહીં, કશું નહીં. તો નારાજી કહે છે એના માટે એ તો ખૂબ મોટી કથા છે. તો નારાજી રૂકમણી કહે છે મને તે વાત કહો. તે પુણ્ય નામનો એક છોકરો હતો, જંગલમાં રહેતો હતો. હવે જંગલમાં જૂના જમાનામાં પાસાઓ હતી, ત્યાં આગળ પાસાઓ બધી ચાલુ. આ નીચ જાત નીચલી જાતિનો હતો, જે કાસ્ટ હોય છે એ ખૂબ નીચ જાત નીચલી જાતિનો હતો એટલે એને ભણવા મળે નહીં. પણ આ ગુરુકુળની બાજુમાં જઈને એ કાયમ બેસી જાય, જે લોકો પાઠ કરે એને સાંભળે, એ ઘરે આવીને એને યાદ કર્યા કરે. સમય જતા જતા આ બધું સાંભળી સાંભળીને એને કંઠસ્થ બધું થઈ ગયો, વિદ્વાન થઈ ગયો. એટલે પછી એને વિચાર કર્યો કે હવે આપણે બીજા દેશ જવું જોઈએ, આપણે સંસ્કૃત ભણેલા છીએ એટલે આપણે હવે બ્રાહ્મણ થઈ ગયો. એટલે પછી એનું જે પોતાનો આશ્રમ હતો, પોતાનું જે રહેવાની કુટિયા હતી એ છોડીને બીજા શહેરમાં એ શિફ્ટ થઈ જાય છે. પછી સમય જતા વિદ્વાન હતો, બધાને ખબર પડી કે આખું ઘણેલું વિદ્વાન છે, પુણ્ય નામનો બ્રાહ્મણ છે, એને આપણે આપણી પાસામાં રાખીએ. એટલે પછી બધા પંડિતો ભેગા થઈને એની બુદ્ધિ ચકાસી અને પરીક્ષા કરીને એને પાસાનો મુખ્ય પ્રાચાર્ય બનાવ્યો. એટલે પછી આ છોકરાને સરસ મજાનું ભણાવવા મળ્યું. એમાં જે મુખ્ય ટ્રસ્ટી હતા, પાસાના જે ટ્રસ્ટી હતા, એને વિચાર થયો કે મારી છોકરી આની જોડે કેમ ના પડવા, ખૂબ સારો વિદ્વાન છે, બ્રાહ્મણ છે, મારી જ્ઞાતિનો છે. એ વિચાર કરીને એની જે છોકરી હતી એની જોડે એને વિવાહ કર્યો. સરસ મજાના વ્યાહ થઈ ગયા છે. સમય જતા જતા એક પુત્રની પ્રાપ્તિ થાય છે બ્રાહ્મણને. પુત્ર પણ પુત્ર હતો પણ જે બાપનો ગુણ હોય છે, બાપ એવો બેટાને ગોળેવા ટેટા, એટલે બાપના ગુણ હતા એ છોકરામાં આવ્યા. બાપ નીચ જાતિનો હતો એટલે ગાળો માળો છોકરો બચપણથી બોલતા શીખી ગયો. માતાને વિચાર થયો કે હું બ્રાહ્મણ છું, મારો પતિ પણ બ્રાહ્મણ છે, છતાં પણ આ છોકરામાં આવા ગુણ ક્યાંથી આવ્યો? ધર્મ ચૂક્યા છે, જે માણસ હતો એ પોતાનો ધર્મ ચૂક્યો છે એટલે એ આખી સમાજને પણ નષ્ટ કરી શકે છે. એટલે પછી બ્રાહ્મણ વિચાર કે મારા મા બાપ ઘરડા થઈ ગયા છે, મારે એને મળવું જોઈએ. એટલે પછી બ્રાહ્મણ એની પત્નીને કહે છે કે મારે મારા મા બાપને મળવા જવું છે મારા ગામ. તો પેલી જે હતી ની ઘરવાળી એ કહે છે મારે પણ આવું છે. બ્રાહ્મણને થયું કે આ જો મારે સાથે આવશે તો મારો હું જે જોઈએ મને એને ખબર પડી જવાની છે. મેં વિચાર કર્યો સાથે જ લઈ જઈશ પણ રસ્તામાં મારી નાખીશ. બંને સાથે જાય છે. જંગલમાં એક ઊંડો કુવો આવે છે, બહુ જૂનો, ત્યાં કોઈ જોવે નહીં, અંદર ઝાડ ઉગી ગયેલા. એટલે ત્યાં એ લોકો જવાનું શરૂ કરે છે. જંગલમાં જે કુવો આવે છે ત્યાં આગળ પેલી પાણી ભરવા જાય છે, એમાં પ્રોજેનો પતિ હોય છે અને એમાં ધક્કો મારી દે છે ને પેલો અહીંથી જતો હોય છે. પેલી કુવામાં પડવાને બદલે વળની જે ડાળી હતી નીચે લટકતી હતી એ પકડીને ત્યાં ઊભી રહે છે, પકડીને જાળી રહે છે. થોડા સમય પછી એક મહાત્માનો કોળો આવે છે, પછી એ ઘૂમ પાડીને બોલાવે છે એટલે એને ત્યાંથી બહાર કાઢે છે. પછી
એ પાછી પોતાના ઘરે નથી જતી, પણ જે બ્રાહ્મણ જે રસ્તે ગયો છે એ રસ્તે પાછે પાછે જાય છે ને પોતાના મા બાપને મળે છે, બધી વાત કરે છે, ત્યાં બધી સત્ય સત્ય જે ઘટના છે એને ખબર પડી જાય છે. ખૂબ દુઃખી થાય છે, કારણ કે ખૂબ સારા પરિવારમાં જન્મીથી બાળપણથી સારા ગુણધર્મ હતા, પોતાના જે પરિવારનું જે ધર્મ હતા એ ખૂબ સારી રીતે પાળતી હતી. પણ દુઃખ ખૂબ થાય છે, આવે છે પાછી પોતાના બાપને ઘેર જાય છે, પિતાજીને પૂછે છે, પિતાજી કોઈ વાસણ અભડાઈ ગયું હોય તેને શું કરવું પડે? પિતાજી કહે છે ને બાળીને એને બાળી નાખવું જોઈએ એ વાસણને, પછી એને સાફ કરીને સરસ મજામાં એ પાછું ચોખ્ખું થાય. તો જેની સ્ત્રી હતી એને નક્કી કર્યું કે આપણે અગ્નિમાં વળી જવું. એને પોતાનું જે ઘર હતું એ ત્યાં જાય છે, અગ્નિ અગ્નિની એક સરસ મજાનું લાકડા ભેગા કરીને ગોઠવે છે અને પોતાના પુત્રને સાથે લઈને એમાં બેસી જાય છે. એમાં બેસ્યા પછી પોતાના જે જમણા પગમાંથી અગ્નિ પ્રગટ કરીને પોતે એમાં ભસ્મમાં થઈ જાય છે. બ્રાહ્મણ પાછો આવે છે, ખૂબ દુઃખી થાય છે, એને ખબર પડી જાય છે કે મારી જે પત્ની મરી છે એ મારા લીધે મરી છે. એટલે બધી જે ઘટના હતી એ પોતાના જે પિતાજી હતા મતલબ કે સસુર હતા એને વાત કરે છે. પશ્ચાતાપ ખૂબ કરે છે બ્રાહ્મણ. સમય જતા એ દેશમાં ખૂબ વરસાદ પડ્યો, ખૂબ એટલી અતિવૃષ્ટિ થઈ છે, આખું જે ગામ હતું એ સાફ થઈ ગયું, ત્યાં કોઈ બચ્યું નહીં. કીધું ને કે કોઈ માણસ ધર્મ ચૂકે એ આખા સમાજને પણ નષ્ટ કરી શકે છે. જેમ કે હિટલર, એક વિચાર માણસનો આખા વિશ્વને તકલીફ કરી શકે છે. એક બ્રાહ્મણ માટલી બનાવતો હતો, માટલી એટલે કે પહેલાં તો એ ચિલમ બનાવતો હતો. ચિલમ બનાવતા બનાવતા એની પત્ની એમ કીધું, શું બનાવો છો? કે આ ચિલમ બનાવું છું. તો પત્ની કહે છે, ચિલમ કરતાં માટલી બનાવો ને. તો પેલો કે સારું માટલી બનાવ. ચિલમ બંધ કર્યા, બંધ કરીને માટલીનો સામાન તૈયાર કર્યો, માટલી બનાવવાનું શરૂ કરે છે. એટલે પછી જે માટલું માટલાનું જે માટી હતી એ બોલી, શું કરે છે? એ કે માટલું બનાવું છું. તો પેલો શું કરતો હતો? એ કે ચિલમ બનાવતો હતો. કેમ આવું કરી માટલી કેમ બનાવે છે? એ કે મારો વિચાર બદલી ગયો. તો માટલીએ જવાબ માટીએ જવાબ આપ્યો, તારા એક વિચારે મારો જન્મ બગડી નાખ્યો છે. જો હું ચિલમ બનાવ તો હું પણ બળત ને કેટલાને પણ બાળી નાખત, પણ હવે તમે માટલું બનાવ્યું છે ને હું પણ ઠંડુ રહીશ અને કેટલાને પણ ઠંડક આપીશ. એટલે માણસનો એક વિચાર એક થોટ ખૂબ ડિફરન્સ કરે છે. એટલે પછી ત્યાં ખૂબ વરસાદ થયો, આખું ગામ ડૂબી ગયું છે. જેમણે બળીને મરી ગઈ હતી એ જગ્યાએ એના હડકામાંથી બે સોટીઓ ઊંઘી છે, બે પ્લાન્ટ સરસ મજાના થયા છે. એક વાંસનો હતો અને એક ખાકરની ખાકરનો હતો, ખાકરનો વૃક્ષ, ખાકર એનું વૃક્ષ થયું છે. એટલે ત્યાં આગળ ઢોર ચરાવવા માટે ઘણા બધા લોકો આવતા હતા. ત્યાં એક માણસ આવ્યો ઢોર ચરાવવા, એને વિચાર્યું કે આની સરસ મજાની એક સરસ સોટી બનાવીને વાંસળી પણ બને એમ છે. એટલે એને લીલીમ કાપીને દ્વારકા જાય છે. એટલે દ્વારકા બધાને વેચવામાં વેચવા જાય છે, પણ કોઈ લે નહીં. શ્રી કૃષ્ણ ભગવાન ત્યાંથી સવારીથી બહાર નીકળે છે, તે વખતે જોયે છે, ભગવાનના આંખમાં આંસુ આવી જાય છે કે મારા જે ભક્ત હતી એને પોતાના ધર્મ પાળવા માટે પોતાના પુત્રનું અને પોતાનું સર્વસ્વ ત્યાગ કરી મારા શરણે આવી છે. એટલે ભગવાન તેની જોડે જઈને જે પોતાના હાલતો આપીને વાંસળી અને ગેડી બેઓ લઈ લે છે. એ ત્યારથી ભગવાન સુવે જાગે જોડે જોડે એ બંને વસ્તુ રાખતા હતા. એટલે ભક્તજનો ક્યારેય પણ પોતાનો ધર્મ ચૂકવા નહીં, કારણ કે ધર્મ ચૂકવાથી ઘણું બધું ફેર પડે છે. ગયો જમાનો રામ સીતાનો, પતિવ્રતાને સત્યતાનો. સમય ખૂબ અત્યારે કળિયુગ ચાલે છે, એટલે ખૂબ ખરાબ સમય ચાલુ આવવાનો છે. હજી તો સરસ છે, આગળ છતાં ખૂબ સરસ ખૂબ ખરાબ સમય આવવાનો છે. એટલે આપણે આપણા ધર્મમાં રહીને સદાચારમાં રહીને ભગવાનની ભક્તિ કરી. હવે હું માઇક માધુ સ્વામીને આપીશ.
સજાન સ્વામી મહારાજની